નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ચિત્રકલા એની આજે લેવાયેલી વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈએ. તો મિત્રો, શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1 થી. એમાં પેન્સિલના પ્રકાર કેટલા છે? તો પેન્સિલના 3 પ્રકાર છે. ત્યારબાદ પ્રશ્ન 2, કંપાસમાં આવતા 2 અણીવાળા સાધનને શું કહેવાય છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, પરિકર. ત્યારબાદ પ્રશ્ન 3, ચિત્રકલાનું અતિ મહત્વનું અંગ કયું છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, રેખા. ત્યારબાદ નંબર 4, કોની કથન શક્તિ અનેક છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, રેખાઓની. ત્યારબાદ કઈ રેખા આરામનો ભાવ સૂચવે છે? તો આડી રેખા. ત્યારબાદ ગુણક રેખા કયો ભાવ દર્શાવે છે? તો અવ્યવસ્થા. ત્યારબાદ આકારના પ્રકાર કેટલા છે? તો 2. ત્યારબાદ પ્રશ્ન 8, રંગોની શ્રેણીઓ કેટલી છે? તો 3. ત્યારબાદ પ્રશ્ન 9 જોઈએ, લાલ અને પીળા રંગના મિશ્રણથી કયો રંગ બને છે? તો કેસરી. ત્યારબાદ કયો રંગ એ શાંતિનું પ્રતીક છે? તો લીલો. ત્યારબાદ પ્રશ્ન 11 જોઈએ, વાદળી રંગનો સજાતીય રંગ કયો છે? તો કેસરી. ત્યારબાદ પ્રશ્ન 12, જાહેર ખબરો માટે કેવા રંગો વપરાય છે? તો ગરમ. ત્યારબાદ પ્રશ્ન 13, ઠંડો એટલે કે શીત રંગ નીચેના પૈકી કયો છે? તો વાદળી. ત્યારબાદ ભાતચિત્રના મુખ્ય પ્રકારો કેટલા છે? તો 4. ભાતચિત્રોનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? તો સુશોભન. બિંદુમાંથી વિસ્તરણનું ઉદાહરણ કયું છે? તો ફુવારો. ત્યારબાદ પરોક્ષ સમતુલાનું ઉદાહરણ કયું છે? તો વૃક્ષ. ત્યારબાદ પ્રશ્ન 18 જોઈએ, તો શિલ્પમાં પદાર્થના કેટલા પરિમાણો હોય છે? તો 2. ત્યારબાદ પ્રશ્ન 19, રુદ્ર મહાલય કયા સ્થળે આવેલ છે? તો સિદ્ધપુર. અને પ્રશ્ન 20, સિદ્ધપુર શહેર કઈ નદીને કાંઠે આવેલું છે? તો સરસ્વતી નદીને કાંઠે આવેલું છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન 21, કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? તો વડનગર. અડાલજની વાવ કેટલા માળની છે? તો 5 માળની છે. ત્યારબાદ પ્રશ્ન 23, કાંકરિયા તળાવ કયા શહેરમાં આવેલું છે? તો અમદાવાદ. ત્યારબાદ પ્રશ્ન 24 જોઈએ, કાંકરિયા તળાવનો વિસ્તાર કેટલા એકરનો છે? તો 76. પ્રશ્ન 25 જોઈએ, સીદી સૈયદની મસ્જિદ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે? તો લાલ દરવાજા વિસ્તારમાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન 26, કઈ મસ્જિદ તેની સુંદર, નાજુક અને મનોહર જાળી માટે જાણીતી છે? તો જવાબ હે સીદી સૈયદની મસ્જિદ. ત્યારબાદ પ્રશ્ન 27 જોઈએ, અમદાવાદમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? તો કાલુપુર વિસ્તારમાં આવેલા છે. ત્યારબાદ પ્રશ્ન 28, ભારત કયા પ્રકારનો દેશ છે? તો અલ્પ વિકસિત દેશ છે. ત્યારબાદ પ્રશ્ન 29 જોઈએ, શ્રી રવિશંકર રાવળનો જન્મ કયા શહેરમાં થયો હતો? તો ભાવનગરમાં. ત્યારબાદ પ્રશ્ન 30, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી રવિશંકર રાવળનું છે? તો સાચો જવાબ છે ચાંદાપોલી. ત્યારબાદ પ્રશ્ન 31 જોઈએ, કલાકાર શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે? તો પક્ષી કલાકાર તરીકે ઓળખાય છે. ત્યારબાદ પ્રશ્ન 32, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તો નાગદમન. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, શ્રી યજ્ઞેશ્વર શુક્લનો જન્મ ક્યાં થયો હતો? તો અમદાવાદમાં. ત્યારબાદ નીચેના પૈકી કયું ચિત્ર શ્રી રસિકલાલ પરીખનું છે? તો દેવદાસી. ત્યારબાદ પ્રશ્ન 35 જોઈએ, શ્રી બંસીલાલ વર્માનો મુખ્ય શોખ શું હતો? તો કાવ્ય લેખન. ત્યારબાદ પ્રશ્ન 36, શ્રી જસુભાઈ નાયકનો જન્મ ક્યારે થયો હતો? તો ઈસવીસન 1925માં. ત્યારબાદ પ્રશ્ન 37, શ્રી ખોડીદાસ પરમારનો જીવન મંત્ર શું હતો? તો જવાબ છે ઓપ્શન એ, યોગ કર્મસુ કૌશલમ. ત્યારબાદ પ્રશ્ન 38, શ્રી નટુભાઈ ચિત્રકલામાં મુખ્યત્વે કયા વિષય પર ચિત્રો દોરે છે? તો સાચો જવાબ છે પોર્ટ્રેટ. ત્યારબાદ પ્રશ્ન 39, શ્રી કનૈયાલાલ યાદવને તેમના કયા ચિત્રને મુંબઈ રાજ્યનું પ્રથમ ઇનામ મળ્યું હતું? તો સાચો જવાબ છે બળદ વેચનાર. અને છેલ્લો પ્રશ્ન, શ્રી પ્રતાપસિંહ જાડેજાએ કયા શહેરને પોતાની કર્મભૂમિ બનાવી હતી? તો અમદાવાદને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચિત્રનું આજનું જે પેપર છે એનું સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.